હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલર ની અંદર જો આપણે પાઠ 2 ભણ્યા છે, દાદા પોયા એની અંદર પ્રશ્ન જવાબ છે એ બધું આપણે જોઈ ગયા. ખાલી જગ્યા પણ જોઈએ. હવે આપણે આજે ખરા ખોટા અને કોણ બોલે અને કોને કહે એ શીખવાનું છે. તો બધાએ પોતપોતાની કલર ની સ્વાધ્યાયમાં પેજ નંબર 34 ઉપર ધ્યાન આપવાનું છે. ત્યાં આપણને ખરા ખોટા આપ્યા છે. યજ્ઞ આશી સોસાયટી ના બંગલા નંબર 4 માં રહેતો હતો. તો આપણને ખબર છે કે વાત્રક નગરમાં આશી સોસાયટીમાં બંગલા નંબર 3 માં રહેતો હતો, 4 માં નહીં. તો અહીંયા આપણે ખોટું કરવાનું છે, ખોટાની નિશાની બધાય ત્યાં કરવાની છે. યજ્ઞ એ ચોકલેટ ખાવા માટે જીત કરી હતી, તો કે ના, એને આઈસ્ક્રીમ અને રમકડા માટે જીત કરી હતી. તો અહીંયા સોરી ખોટું આવશે, તમારે બધાએ અહીંયા ખોટાની નિશાની કરવાની છે. યજ્ઞ એ ચોકલેટ ખાવાની જીત કરી, તો ત્યાં છે ખોટું. પછી યજ્ઞ એ યજ્ઞને દાદાએ રમકડું ન લાગ્યું, તો કે હા સાચું, એને દાદાએ કીધું હતું પણ દાદાએ ના પાડી દીધી કે રમકડું તને નહીં લાગે, કોર્ટે ત્યાં ન જ લાગ્યા. સાચું. યજ્ઞ પણ સૌની સાથે દોડે, પણ જયારે એકદમ આ મોટર બાઇક આવે છે ત્યારે એકદમ દોડધામ મચી જાય છે, ત્યારે યજ્ઞ પણ બધાની સાથે દોડે છે. એટલે યજ્ઞ પણ સૌની સાથે દોડે, તો સાચું. પછી બોલી શંકરે યજ્ઞને સિંહ ચણા ખાવા માટે આપ્યા, તો શું આવશે ખોટું. ત્યાં આવશે ચણા જો ખાવા માટે આપ્યા હતા, સિંહ ચણા નહીં. હવે ત્યારબાદ નીચે આપેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે, તમને અહીંયા આપી દીધેલું છે, ત્યાં હું લખાવું છું. મારે પેલા મોટા ચંદોળમાં બેસવું છે, આ કોણ બોલ્યું, તો કે યજ્ઞ. યજ્ઞ બોલે છે અને કોને કહે છે, દાદાને. ત્યારબાદ તું અહીં ઉભો રહે, હું ટિકિટ લઈને આવું છું, આવું કોણ બોલે છે આ વાર્તામાં, તો કે દાદા બોલે છે. અને કોને કહે છે, યજ્ઞને. તો ત્યાં યજ્ઞને લખવાનું, યજ્ઞને કહે છે તું કોની સાથે આવ્યો છે, આ કોણ બોલે છે, તો કે પોલીસ અંકલ. તો અહીંયા લખવાનું પોલીસ અંકલ. અને કોને કહે છે, તો કે યજ્ઞને. ત્યારબાદ દાદા સાથે આવ્યો છું એવું કોણ બોલ્યું હતું, તો કે યજ્ઞ. અને કોને કહે છે, તો કે પોલીસ અંકલને. તો અહીંયા લખવાનું યજ્ઞ અને અહીંયા પોલીસ અંકલ. હવે ત્યારબાદ અહીંયા મેં તમને 4 લખાવ્યા છે, પણ આપણે સામેના પેજ ઉપર અહીંયા જોઈએ, પેજ નંબર 35 ઉપર આપણને 5 થી 12 સુધીના કોણ બોલે અને કોને કહે એવા બાકી આપી દીધેલા છે. હવે હું વાંચું છું, તમારે તમારી જાતે લખવાના છે. ધ્યાન દેજો, હું જે જવાબમાં તમને આપું એ જ તમારે તમારી સ્વાધ્યાયી બુક ની અંદર લખવાનું છે. તો પેલું છે, હું તને તારા ઘરે પહોંચાડીશ, આવું આ પાઠમાં કોણ બોલે છે, તો કે પોલીસ અંકલ. તો ત્યાં લખવાનું છે પોલીસ અંકલ. અને સામે કોને કહે છે, તો કે યજ્ઞને. તો ત્યાં લખવાનું છે યજ્ઞને. હવે છઠ્ઠું, હું વાત્રક નગરમાં રહું છું, આ કોણ બોલે છે, તો કે યજ્ઞ બોલે છે. અને કોને કહે છે, તો કે પોલીસ અંકલ. તો ત્યાં પહેલામાં આવશે યજ્ઞ અને પાછળ આવશે પોલીસ અંકલ. ત્યારબાદ સાતમું, હું તારા દાદાથી કમલાસને ઓળખું છું, તો ત્યાં આવશે પોલીસ અંકલ. કોને કહે છે, તો કે યજ્ઞને. તો પોલીસ અંકલ અને યજ્ઞ. પછી આઠમું છે, 4 હું તને આઈસ્ક્રીમ ખવડાવું, આ કોણ બોલ્યું, પોલીસ અંકલ. કોને કહ્યું, યજ્ઞને. તો પહેલા આવશે પોલીસ અંકલ અને પછી આવશે યજ્ઞ. પછી છે નવમું, લે આ ચનાચોર ગરમ ખા, કોણ બોલે છે, પોલીસ અંકલ. કોને કહે છે, યજ્ઞને. તો સૌ પ્રથમ પોલીસ અંકલ અને ત્યારબાદ આવશે યજ્ઞ. પછી છે દસમું, ના મારે કશું ખાવું નથી, તો એમાં આવશે યજ્ઞ. યજ્ઞ ના પાડે છે ખાવા માટે, એટલે કોણ બોલ્યું, તો કે યજ્ઞ. કોને કહે છે, ના કોને પાડે છે, પોલીસ અંકલ. તો ત્યાં જવાબમાં આવશે પોલીસ અંકલ. પછી 11મું છે, હું તને રમકડા અપાવું, આ પણ કોણ બોલ્યું, પોલીસ અંકલ. રમકડા અપાવવાની વાત પોલીસ અંકલે કરી હતી આપણા પાઠમાં. અને કોને કહી હતી, તો કે યજ્ઞને. હવે ત્યારબાદ છે 12મું, મારે દાદા જ જોઈએ, બીજું કશું જોઈતું નથી, આ વાક્ય બોલે છે યજ્ઞ. કોને કહે છે, તો કે પોલીસ અંકલને.
હવે આ રીતના તમારે બારે બાર મે તમને ચાર અહીંયા લખાવ્યા છે બાકીના હું જે જવાબ બોલી વાચી એ બધા તમારે સાંભળી વ્યવસ્થિત વિચારી અને અહીંયા પેજ નંબર 35 ઉપર જે અહીંયા આપ્યા છે એની અંદર લખવાના રહેશે હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ વાચો અને લખો તો કે વાચો અને લખવામાં શું હોય એક પ્રકારનું અનુલેખન મતલબ જોઈ જોઈને તમારે સુંદર અક્ષરે લખવાનું હોય છે તો અહીંયા આપ્યું છે મને શિરો ભાવે છે તો એ તમારે વાક્ય આપ્યા છે એને જોઈ જોઈને સુંદર અક્ષરે લખવાના રહેશે અહીંયા પણ પાછળ તમને વાક્યો એ જ રીતના આપ્યા છે તો અહીંયા પણ તમારે સુંદર અક્ષરે એ વાક્ય નીચે લખવાના છે ત્યારબાદ છે લખો તો અહીંયા તમને જેમ આપ્યું છે અક્ષરો ગૂંટવાનું કીધું છે એ રીતના તમારે શ ષટકોણનો છે શ છે ત્ર છે ઋ છે પછી જ્ઞ અને શ આ બધા જ શબ્દ તમારે અહીંયા અને અહીંયા લખવાના રહેશે પછી કીધું છે અહીંયા શબ્દ આપ્યા છે જેને વાંચવાના છે અને લખવાના છે ઋષિ વિષ્ણુ હર્ષદ ત્રણ ચિત્ર પછી ત્રાસ યજ્ઞ જ્ઞાન વિજ્ઞાન આ રીતના તમારે આ શબ્દને જોઈ જોઈને લખવાના છે હવે આના પછી તો જે આપ્યું છે એ હું તમને આના પછીના નેક્સ્ટ વિડીયોમાં કરાવીશ તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું નહીં